नमस्कार समाचारों साथे हूं छु जिलन। सौप्रथम बात करिए तो सतत नवमा दिवसे मोंगू थयुं छे पेट्रोल अने डीजल। पेट्रोल ना भाव में 48 पैसा अने डीजल ना भाव में 59 पैसा नो वधारो थयो छे। नौ दिवस में पेट्रोल में अने डीजल में 5 रुपया नो वधारो थयो। आंतरराष्ट्रीय बजार में क्रूड ना घटेला भाव छता सतत नौ दिवस थी पेट्रोल डीजल ना भाव वधी रह्या छे। केन्द्र सरकार एक्साइज ड्यूटी में करेला वधारा थी भाव में घटाडो नथी थई रह्यो। लॉकडाउन दरमियान पेट्रोल डीजल ना भाव स्थिर रहा था, परंतु 7 जून थी भाव वधवानी शुरुआत थई छे, जे सतत यथावत छे। हजु राज्य सरकार पण पेट्रोल डीजल उपर वेट वधारवानी विचारणा करी रही छे, जेना कारणे फरी एकवार पेट्रोल डीजल ना भाव में वधारो थई शके छे। तो सतत 9 दिवस थी पेट्रोल डीजल ना भाव वधी रह्या छे। वधु जानकारी मेळवी अमारा संवाददाता ब्रिजेश आपणी साथे जोडાયા છે। જી બ્રિજેશ, કેમ સતત 9 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે? શું તેની ઉપર કોઈ નિયંત્રણ નહીં આવી શકે? જી, તે વાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં જિલ્લા આના ઉપર નિયંત્રણ આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। કેન્દ્ર સરકારે જે એક્સાઇઝ ડ્યુટીમાં જંગી વધારો કર્યો હતો, તેના કારણે પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે તે ભાવ સતત વધી રહ્યો છે। લોકડાઉન પીરિયડ દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ તળિયે ગયા હતા, તેના કારણે ભાવમાં ઘટાડો થવો જોઈતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેતા તેની અંદર કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી। બીજી તરફ સૌથી નીચલા સ્તરે પહોંચ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય સ્થિતિ તરફ આગળ વધ્યા હતા ક્રૂડના ભાવ, જેના કારણે હાલ આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આ ભાવ સતત ચાલી રહ્યો છે। નવ દિવસની અંદર 5 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે પેટ્રોલ અને ડીઝલ, જેનો સીધો માર જનતાને પડી રહ્યો છે। એક તરફ લોકડાઉન બાદ અનલોક 1ની સ્થિતિમાં લોકો પાસે રોજગારી ઘટી છે અને તેની બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, જેનાથી જનતાને જે છે માર પડી રહ્યો છે। હજુ પણ એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે રાજ્ય સરકાર પણ વેટ વધારશે। જો રાજ્ય સરકાર વેટ વધારશે તો હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, એટલે જનતાને હાલની સ્થિતિમાં કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી। જી જી, આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે। તો હાલની સ્થિતિમાં જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ રાહત મળી શકે તેમ નથી। સતત 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, અને હજી તો રાજ્ય સરકાર પણ જે એક્સાઇઝ ડ્યુટી વધારવાની વાત કરી રહી છે તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ હજી પણ વધી શકે છે।